ભેસાણ મેંદપરા વિશળ હડમતિયાના ખેડૂતોનો 8 દિવસનું અલ્ટિમેટમ અપાયું. ભેસાણ તાલુકાના પસવાડા નાની સિંચાઈ યોજનામાંથી સિંચાઈનું પાણી આપવા મેંદપરા અને વિશળ હડમતિયાના ગામના ખેડૂતોએ માંગ કરી છે, ત્યારે આ મામલે બંને ગામના ગ્રામજનોએ જિલ્લા વહીવટીતંત્રને આવેદન આપ્યું છે. આ આવેદનમાં જણાવ્યું છે કે હાલ જો સિંચાઈનું પાણી આપવામાં નહીં આવે તો અમારો પાક નિષ્ફળ જવાની દહેશત છે અને હાલ કમાન્ડ એરિયામાં કેનાલ મારફતે પાણી છોડવામાં આવે છે, જે 18 દિવસથી 24 કલાક પાણી છોડાય છે, જેના કારણે પાણીનો બગાડ થાય છે. ત્યારે અમારી માંગ છે કે નદીમાં પાણી છોડવામાં આવે અને નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ દ્વારા જણાવાયું છે કે નદીમાં પાણી છોડવામાં આવે તો 1.5 કિલોમીટરમાં 20 ચેકડેમ આવે છે અને હકીકતે માત્ર 3 ચેકડેમ આવે છે, જેથી સિંચાઈ વિભાગના નિયમ મુજબ ખેડૂતો પાસે પૈસા ભરવા પણ તૈયાર છે અને ત્યારે જો દિવસ 8માં પાણી વિતરણ નહીં કરવામાં આવે તો ખેડૂતો આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે. મનસુખભાઈ વાઘેલા, માજી સરપંચ વિશળ હડમતિયા અને વિશળ હડમતિયા ગ્રામ પંચાયત તેમજ મેંદપરા ગ્રામ પંચાયત દ્વારા વિશળ હડમતિયાના ખેડૂતો અને મેંદપરા ખેડૂતોની અમારી એક નાની સિંચાઈ પસવાડા ડેમમાંથી પાણી છોડવાની માગણી હતી અને એના માટે અમે કલેક્ટર સાહેબને ગ્રામ પંચાયત દ્વારા અને ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલી હતી. આજે પાણીનો બે વેડફાડ કરવામાં આવે છે, બગાડ કરવામાં આવે છે. 17 દિવસ થયા ત્યાં કેનાલ સતત 24 કલાક ત્યાં ચાલુ છે અને એ પાણી છે એ ઉભેણ સિંચાઈ યોજના સુધી પહોંચાડેલું છે. ખરેખર આ વિશળ હડમતિયા અને મેંદપરાના જે ખેડૂતોને પાણીની જરૂરિયાત છે ત્યાં પાણી છોડવામાં આવેલ નથી. અમે નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગને રૂબરૂ રજૂઆત કરેલી કે ભાઈ પાણીનો બગાડ કરવામાં આવે છે, તો એને અમને એવો જવાબ આપેલો કે કાંઠો જે ગેટ છે એ ગેટ સુધી જ જવાબદારી, ગેટ પછી કેનાલમાં પાણી ક્યાં જાય છે થાય છે મારી જવાબદારી હોતી નથી. તેમજ અમને એક લેખિતમાં લેટરમાં લેવું કે જથ્થો બચત થાય છે, ખેડૂત પિયરે ત્યાં જે ખાતે છે એને પાણી આપતા પાણીની બચત થતાં આવો એક લેટર છે, તો કે એ બચતની જે માગણી કરતા ઉપરથી અત્યારે 15-20 મશીન આલે એટલું પાણીની આવક ચાલુ છે, તો આ પાણી પણ જો અમને આપવામાં આવે તો મેંદપરા અને વિશાળ અડમતિયા ગામના ખેડૂતોનો પાક બચી જાય, પીવા માટે પાણીની જે ઉનાળામાં સમસ્યા ઊભી થાય એ પણ અમારે ન થાય, તો આવી અમારી માગણી અને ધ્યાને લઈ યોગ્ય કરવા અમારી નમ્ર વિનંતી. આગળના સમયે શું શું કાર્યક્રમ છે? હવે કાલે વિશાળ અડમતિયા અને મેંદપરાના ખેડૂતો દ્વારા કલેક્ટર સાહેબને મળી અને રજૂઆત કરશું અને રજૂઆત તો જો કે આજે 17 દિવસ ત્યાં કરતા આવી છે, હજી સુધી કોઈ એનો અંત આવેલો નથી. પિયત મંડળી સતત વિરોધ કરે છે અને પિયત મંડળી દ્વારા પાણીનો બગાડ પણ પુષ્કળ કરવામાં આવે છે, પાછળથી ફોર્મ ભરાવીને વધારે માગણી ઊભી કરવામાં આવી બધું આ ખેડૂતોને પાણી ન આપવા બાબતની ઘણી બધી આવી સમસ્યાઓ છે. પરંતુ આગળનો એવો કાર્યક્રમ છે કે ખેડૂતો દ્વારા કલેક્ટર સાહેબ ઓફિસ સામે આત્મવિલોપન કરવાની અમારી ફરજ પડશે. જો અમારી માગણી યોગ્ય કરવામાં નહીં આવે તો વિશાળ અડમતિયા અને મેંદપરા ગામના ખેડૂતો કલેક્ટર કચેરી સામે આત્મવિલોપન કરશે, જેની વહીવટી તંત્રે ખાસ. બ્યુરો રિપોર્ટ, KGV ન્યૂઝ, ભેસાણ.